હજારો લોકોને ઠગનાર મહાઠગબાજનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે. બીઝેડ ગ્રુપના કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. લોકોને બાટલીમાં ઉતારવાની જાળ આંતરરાજ્ય હોવાનું ખુલ્યું છે. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ બીઝેડ ગ્રુપની જાળ વિસ્તરેલી છે. ઠગબાજે પોતાનો ધંધો વધારવા અને અન્ય રાજ્યના લોકોને પણ ઝાંસામાં લેવા ડુંગરપુરમાં ઓફિસ ખોલી હતી. આ વર્ષના મે મહિનામાં જ આ ઓફિસ ખોલવામાં આવી હોવાનું એક આમંત્રણ કાર્ડ અને વિડીયો સામે આવ્યો છે. અમારી ટીમે ડુંગરપુરમાં આવેલી ઓફિસ ઉપર પહોંચી તપાસ કરતા તે બંધ જોવા મળી. ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ આ ઓફિસ બંધ થઈ હોવાનું સામે આવ્યું છે. ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. ઓફિસનું શટર પણ બંધ હાલતમાં હતું અને તેના પર લાગેલું બોર્ડ કોઈએ તોડી પાડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ઓફિસના તૂટેલા બોર્ડ અને નેમપ્લેટના ટુકડાઓ નીચે વિખરાયેલા જોવા મળ્યા. તો બીજી બાજુ રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે. ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે આ જે ઓફિસનો જે બોર્ડ છે તે બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે કેટલાક શખ્સો દ્વારા. આપ જોઈ શકો છો કે બીઝેડ કંપનીનો જે સિમ્બોલ છે, જે લોગો છે, મારવામાં આવ્યો છે. 6,000 કરોડનું આ કૌભાંડ છે. આ સંજોગોમાં આ કૌભાંડ જે પ્રકારે આંતરરાજ્ય બન્યું છે એટલે કે રાજસ્થાનમાં પણ આ કૌભાંડના ચિહ્નો જોવા મળી રહ્યા છે. ઓફિસો અહીં ખોલવામાં આવી હતી, રોકાણકારોને અહીં પણ લલચાવવામાં આવતા હતા એટલે કે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો જ્યારે આવી રહ્યા છે ત્યારબાદ જે લોકો છે તમામ ફરાર છે, કારણ કે ઓફિસો બંધ બોલી રહી છે. અહીંથી જે પુરાવા મળ્યા છે તેમાં ગુજરાત કનેક્શન એટલે જે ટપાલ છે તેમાં રણાસણ લખેલું છે. રણાસણ જે મુખ્ય ઓફિસ આવેલી છે તે પણ લખેલું છે, સામે શૈલેષ પટેલનું નામ પણ લખેલું છે. એટલે કે તમામ જે તારો છે એ સંકળાઈ રહ્યા છે અને રોકાણકારો માત્ર ગુજરાત, ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સલવાયા છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી, રાજસ્થાન. હજારો લોકોને ઠગનાર મહાઠગબાજનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે. બીઝેડ ગ્રુપના કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. લોકોને બાટલીમાં ઉતારવાની જાળ આંતરરાજ્ય હોવાનું ખુલ્યું છે. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ બીઝેડ ગ્રુપની જાળ વિસ્તરેલી છે. ઠગબાજે પોતાનો ધંધો વધારવા અને અન્ય રાજ્યના લોકોને પણ ઝાંસામાં લેવા ડુંગરપુરમાં ઓફિસ ખોલી હતી. આ વર્ષના મે મહિનામાં જ આ ઓફિસ ખોલવામાં આવી હોવાનું એક આમંત્રણ કાર્ડ અને વિડીયો સામે આવ્યો છે. અમારી ટીમે ડુંગરપુરમાં આવેલી ઓફિસ ઉપર પહોંચી તપાસ કરતા તે બંધ જોવા મળી. ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ આ ઓફિસ બંધ થઈ હોવાનું સામે આવ્યું છે. ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. ઓફિસનું શટર પણ બંધ હાલતમાં હતું અને તેના પર લાગેલું બોર્ડ કોઈએ તોડી પાડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ઓફિસના તૂટેલા બોર્ડ અને નેમપ્લેટના ટુકડાઓ નીચે વિખરાયેલા જોવા મળ્યા. તો બીજી બાજુ રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસનું જે કૌભાંડ ગુજરાતમાં આવ્યું છે તે હવે આંતરરાજ્ય બન્યું છે. ખાસ કરીને અરવલ્લીના જે પાડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુરમાંથી ઓફિસ જોવા મળી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડુંગરપુર વિછીવાડા રોડ ઉપર જે આવેલી આ ઓફિસ છે તે શૈલેષ પટેલ નામનો જે એજન્ટ છે એ ગત દિવાળી માસમાં તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ગઈકાલે આ જે ઓફિસનો જે બોર્ડ છે તે બોર્ડ પણ તોડી પાડવામાં આવ્યું છે કેટલાક શખ્સો દ્વારા. આપ જોઈ શકો છો કે બીઝેડ કંપનીનો જે સિમ્બોલ છે, જે લોગો છે, મારવામાં આવ્યો છે. 6,000 કરોડનું આ કૌભાંડ છે. આ સંજોગોમાં આ કૌભાંડ જે પ્રકારે આંતરરાજ્ય બન્યું છે એટલે કે રાજસ્થાનમાં પણ આ કૌભાંડના ચિહ્નો જોવા મળી રહ્યા છે. ઓફિસો અહીં ખોલવામાં આવી હતી, રોકાણકારોને અહીં પણ લલચાવવામાં આવતા હતા એટલે કે હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના દ્રશ્યો જ્યારે આવી રહ્યા છે ત્યારબાદ જે લોકો છે તમામ ફરાર છે, કારણ કે ઓફિસો બંધ બોલી રહી છે. અહીંથી જે પુરાવા મળ્યા છે તેમાં ગુજરાત કનેક્શન એટલે જે ટપાલ છે તેમાં રણાસણ લખેલું છે. રણાસણ જે મુખ્ય ઓફિસ આવેલી છે તે પણ લખેલું છે, સામે શૈલેષ પટેલનું નામ પણ લખેલું છે. એટલે કે તમામ જે તારો છે એ સંકળાઈ રહ્યા છે અને રોકાણકારો માત્ર ગુજરાત, ઉત્તર ગુજરાત નહીં પરંતુ રાજસ્થાનમાં પણ સલવાયા છે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી, રાજસ્થાન.